ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને જાબાજ પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ અને શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન સંચાલિત તથા નલિયા ભાનુશાલી મહાજનના સહકારથી નલિયા ભાનુશાલી હોસ્ટેલ મધ્ય કાર્યરત કોવિડ કેર સેન્ટરની મુલાકાત આજે અબડાસાના ધારાસભ્યો માનનીય પ્રદ્યુમનસિંહ જાડેજા પધાર્યા હતા. આઇસોલેશન સેન્ટરમાં ક્વોરન્ટાઇન થયેલા પેશન્ટોને મળીને થઈ રહેલ સારવાર બાબતે વિગતો જાણી હતી અને ત્યાં સેવા આપી રહેલા ડૉક્ટર ભૂમિકાબેન તથા આઇસોલેશન સેન્ટર બાબતે ચર્ચા કરી હતી. આ સમયે ત્યાં ઉપસ્થિત શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના મહામંત્રી શ્રી પરેશભાઈ ભાનુશાલી, ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ ચાંદ્રા તથા બેટા ભાનુશાલી મહાજનના પ્રતિનિધિઓએ ધારાસભ્યોની શ્રીને આવકારી આઇસોલેશન સેન્ટરની વિગતોથી વાકેફ કર્યા હતા. આ મહામારીનો સામનો કરી રહેલા દેશવાસીઓને પ્રેરણારૂપ બની રહેલ ભાનુશાલી સમાજની હિંમતને બિરદાવી ધારાસભ્યશ્રીએ પોતાની ક્યારેય પણ જરૂર પડે તો એક જ આકલે હાજર થઈ જવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે ભાનુશાલી સમાજના અગ્રણીઓ જગદીશભાઈ મંગે, જેઠાલાલ ભદ્રા, માધવજીભાઈ ખીચડા, નેન્સીભાઈ કટારમલ, વિશાલ મંગે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રમેશભાઈ ભાનુશાલી, નલિયા, સ્પીડ ન્યૂઝ 17, અબડાસા, કચ્છ. આઇસોલેશન સેન્ટરમાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહે મુલાકાત લીધી હતી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહે બે કોરોના પોઝિટિવ પેશન્ટની મુલાકાત લીધી તેમજ તેમના હાલચાલ પૂછ્યા. અહીં શરૂ કરવામાં આવેલા આઇસોલેશન સેન્ટરમાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવેલી છે. એમએલએ સાહેબ સાથે પરેશભાઈ ભાનુશાલી, વ્યાપારી મંડળના પ્રમુખ બીટા મહાજન અને તેમજ પાર્ટીના તમામ ભાજપ પાર્ટીના તમામ કાર્યકરોએ પણ મુલાકાત લીધી. કોઈ આપણા જ્ઞાતિબંધુઓમાં કોઈ પણ જાતના કોરોનાના લક્ષણ દેખાય તો ભાનુશાલી આઇસોલેશન સેન્ટરની મુલાકાત લેવી, અહીંના આઇસોલેશન સેન્ટરની તમામ જવાબદારી દિનેશભાઈ ચાંદ્રાની છે. સરકારશ્રીએ જબરદસ્ત કામ કરી રહ્યું છે. એનું તંત્ર, વહીવટતંત્ર અને આખી બ્યુરોક્રેસી, સાથે સાથે સંસ્થાઓ, ઉદ્યોગો, ટ્રસ્ટીઓ, સામાજિક સંસ્થાઓ જે અગ્રેસર તરીકે ભાગ ભજવી રહી છે, એમાં ખાસ કરીને કચ્છમાં આ ભાનુશાલી સમાજ, જૈન સમાજ, અનેક વિવિધ સમાજો, લેવા પટેલ સમાજ જે એકબીજાના ઉપયોગી થઈ રહ્યા છે. આ દુઃખની ઘડી કહેવાય. સરકાર કરે, આપણે કરીએ અને આપણે પોતે પણ એની વ્યક્તિગત એની અંદર ઘણા બધા ગ્રસ્ત બન્યા છીએ. ત્યારે બાપુએ કે બીજું પ્રધાનમંત્રી બાપુ જેમ ધારાસભ્ય સૂચના પણ કરી અને એક વિનંતી પણ કરી કે તમે તમારો સોશિયલ ડિસ્ટન્સ જાળવો, તમે તમારી અંદર પોતે ડૉક્ટર અડધા બનો અને ભયમાંથી મુક્ત થાઓ. કોરોના નિષ્ણાત ડૉક્ટરો પણ કહે છે કે મહામારી છે ચોક્કસ, પણ એટલી જીવલેણ નથી. જીવલેણ થાય છે એનો એકનો એક કારણ કે માણસની અંદર દ્રાસકો બેસી જાય છે અને મીડિયા જે સારું પોઝિટિવ બતાડવા કરતાં નેગેટિવ વધારે વધારે બતાડે છે. જે 100માંથી 95 સારા થઈ ગયા હોય, 100માંથી ઘરે જે ડિસ્ટન્સ ભોગવી રહ્યા હોય અથવા તો ઘરે ક્વોરન્ટાઇન છે એમાંથી 80% ઘરે સાજા થાય છે, એ વાતને પણ આપણે દોહરાવી જોઈએ. અને આજના દિવસે અમે અહીં આવ્યા છીએ. ભાનુશાલી સમાજ કાયમી અગ્રેસર રહ્યું છે. સમાજના જે પણ મહત્ત્વના મુદ્દાઓ હોય એની અંદર આ એક જબરો મુદ્દો છે. આરોગ્યની દ્રષ્ટિએ, માનસિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ ત્યારે આ પહેલને ટેલને અમે જેટલા પણ અભિનંદન આપીએ છીએ એટલા ઓછા. અને આપણા સમાજ દ્વારા બીજા સમાજને પણ આમાંથી કંઈક ફાયદો મળે એવી પણ આપને વિનંતી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. એટલે નલિયાની ભાનુશાલી બોર્ડિંગની તમે મુલાકાત લઈ કેવો લાગો એ અનુભવ? અત્યારે આપણે કોરોનાની મહામારીમાં એકદમ જેને કહો કે બહુ સંકટ અને આફત આવી પડી છે ત્યારે એવી પરિસ્થિતિની અંદર જે આ ભાનુશાલી સમાજ નલિયા અબડાસા વિસ્તારમાં જે પહેલ કરી છે એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. કારણ કે એક માણસો જે પબ્લિક છે માનસિક રીતે હરોરી જાય છે, તો અત્યારે ગમે એ ગામમાંથી ફોન કરી અને સમાજ દ્વારા એમના આગેવાન તાત્કાલિક એમને સારવાર આપી રહ્યા છે, એને પૂરેપૂરી ટ્રીટમેન્ટ આપી રહ્યા છે, પૂરેપૂરું એને આશ્વાસન મળે છે. એના કારણે એમને ખૂબ આશ્વાસન મળે છે અને આ સમાજે જે આયોજન કર્યું છે
એ બીજી સમાજોને પણ આનામાંથી શીખ લેવાની જરૂર છે અને જે જેના કરે થાય એ પોતપોતાની રીતે જો કરે તો જનરલ પબ્લિકને એક મોટો સરકારને બોજ ઘટે. સરકાર તો કરે જ છે, ફૂલ પ્રયત્ન કરે છે, ઉદ્યોગ દ્વારા પણ હવે ખૂબ જાગૃત થયા છે અને અત્યારે બીજું અહીંયા કને નલિયાની અંદર 60 બેડની એ પણ સાંગી દ્વારા તાત્કાલિક કરવામાં આવશે ઓક્સિજન સાથે, એ પણ ખૂબ સારી વાત છે. અને જે જે આપણે સરકારીમાં સારી સુવિધા છે રાતાતારા ઉપર જે પણ કરી રહ્યા છે, પણ જે આ જે એક નાનું એવું હાઈ ક્લાસ આયોજન કર્યું છે એના માટે ભાનુશાલી સમાજને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખાસ વાત કરીએ તો બધાએ લોકોને એવું સમજવાનું છે કે મારા કને મારા કોરોના આવી ગયો છે તો આપણે એકબીજાથી દૂર રહીએ, માસ્ક લગાવી રાખીએ અને જે પ્રક્રિયા છે ગરમ પાણી પીવું, જે આપણે ઇલાજ છે એની મોટા કોઈ દવા કે બાટલા કે ઓપરેશન નથી, આપણે પોતાએ જાતે જ પણ ધ્યાન રાખવાનું છે. તો આ બધી વસ્તુ ધ્યાન રાખીએ અને ડૉક્ટરોને આપણે સલાહ સૂચનમાં રહીએ અને આ લોકો જે કામ કરી રહ્યા છે ભાનુશાલી સમાજને એને આપણે પણ સાથ સરકાર આપીએ તો 100% આપણે આગળ જતાં એનું પરિણામ સારું લાવશું. તો ખૂબ ખૂબ ધન્યવાદ.